પચાસ મીટરની ઊંચાઈએ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર ગ્વાલિયર માઉન્ટ આબુ અને ગિરનાર સાથે સમાનતા ધરાવે છે શેત્રુંજી પર્વત પર આઠસો જૈન મંદિરો આવેલા છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ ઉપર મંદિરમાં ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ ઉપર મંદિરમાં તેઓનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુંડરીક સ્વામી મુખ્ય ગણધર અને ઋષભદેવના પૌત્ર જેમને અહીં મુક્તિ મળી હતી તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે શેત્રૂંજને આવે છે કારણ કે આ પર્વત ઉપર નિવરાણ પ્રાપ્ત થયું હતું શેત્રુજય મહાત્માય અનુસાર પ્રથમ તીર્થકાર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાના પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું તેમના પૌત્ર પુડરિકને આ સ્થળે મુક્તિ મળી હતી તેથી આ સ્થળ શરૂઆતમાં ગીરી તરીકે પ્રસિદ્ધ થયું હતું અહીં પુનરિક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીર સંવંત દસ ને ચોસઠ ઈસવીસન અગિયારસો ને વીસમાં વિદ્યાધર કુળના મુનિની દિશા એટલે કે સંલેખના પ્રસંગની યાદગીરીમાં શ્રિષ્ટિ અમેક દ્વારા સ્થાપિત કરાઈ હતી પુંડરિકના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવર્તી પણ શત્રુંજય પર ઘણી વખત આવ્યા હતા પોતાના પિતા ઋષભદેવની યાદમાં મંદિર તેમને બંધાવ્યા હોવાનું મનાય છે દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થકર સાથે પણ જોડાયેલું છે પોતાના જીવનના અમુક કાર્યોના લીધે કે શારીરિક બીમારીના લીધે અથવા વૃદ્ધ તત્વના લીધે શ્રી સિદ્ધાચલ પટની યાત્રા કરી ન શકનાર ભાવિક ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં જેવી મોદી પાર્ક પાસે આવેલા પાંજરાપોળ ખાતે શ્રી શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને દર્શન અને પ્રદિક્ષણા કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું ચૌદ રાજલોકમાં મહાન તીર્થ શત્રુંજય પાલિતાનામાં આવેલ શત્રુંજય ગિરિરાજ આ દિવસે દેશભરથી વિદેશથી પણ જૈન ભાવિકો યાત્રાલુઓ અહીં આવી સવારે પાંચ વાગ્યાથી ડુંગર પર ચડી અને દાદાની જાત્રા કરે છે કહેવાય છે કે આ તીર્થમાં યાત્રા કરવાથી એના ચોત્રીસો પગથિયા પગલાં એક એક પગલે ભાવભૂરી વંદના કરવાથી પાપનું નિકંદન થાય છે અને ઉપર જઈ શિખરવન દેરાસરમાં દાદા આદિનાથ જ્યાં બિરાજમાન છે એની પૂજા અર્ચના અને ત્યાં દર્શન કરી બધા પોતાના પાપ ધોએ છે સાથે સાથે એમની મનોકામના બી પૂર્ણ થાય છે આવા પવિત્ર તીર્થનો મહિમા એ છે કે આ તીર્થ અગિયારમી સદીમાં અહીં મંદિરો બન્યા હતા ત્યાર પછી કોઈ કારણસર ખંદી થવાથી સોળમી સદીમાં રાજા કુમારપાલ રાજા અને વિમલસાહ શેઠે અહીંયા મંદિરોનું નિર્માણ કર્યું હતું આ પવિત્ર તીર્થનો મહિમા જૈનોમાં ખૂબ જ અતિ પવિત્ર હોય કારતક સુથ પૂનમથી અહીં દેશ વિદેશથી બધા અહીંયા આવે છે ઘણા શહેરોમાં એવું હોય છે કે કોઈ ઘણા કુટુંબોમાં કે તેઓએ પોતાની અનુકૂળતા ન હોય ત્યાં પાલિતા ન જાવી શકતા હોય તેઓને દરેક શહેરોમાં આવી રીતના પટની પાલિતાના ચેતુંજય ડુંગરના પટની રચના કરવામાં આવે છે એ પટના અહીં ગાડી ભરૂચમાં પાંજરાપોલમાં અહીં રચના કરી છે ડુંગરની અહીં બધા ડુંગરની પ્રદક્ષિણા કરી અને ભાવ વિભોર થઈ પૂજા અર્ચના કરી અને પોતાના આજના આ દિવસને પવિત્રતા મનાવી અને આ દિવસની ધન્યતા અનુભવે છે આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયા કાઠિયાવાડી ઢાબામાં આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ શિખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા દસ વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં સિત્તેરથી પણ વધુ બ્રાન્ચ છે આ જે બેકમેન હોલ જેની કેપેસિટી છે બસો થી ત્રણસો માણસોની ની તમે ફેમિલીનું ગેટ ટુગેધર બર્થડે પાર્ટી રિંગ સેરેમની કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મિટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો તો આવી ગઈ તમે કોની રાહ જોઈ રહ્યા છો તમે પણ આવી જાવ જલ્દીથી શિખોડિયા કાઠિયાવાડી ધબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે એબીસી ચોકડી પાસે નેશનલ હાઇવે નંબર આઠ ભરૂચ